હવે આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લામાં 22 લોકોએ કોરોનાને માત આપી જિલ્લામાં 41 લોકો કોરોના મુક્ત બન્યા. મોડાસામાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાજા થઈ જતા પરત રજા અપાઈ. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જોવા મળ્યું ત્યારે કોરોનાનો પ્રભાવ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળ્યો હતો. પણ આરોગ્ય તંત્રની સઘન સારવારથી મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી વધુ 22 લોકોએ કોરોનાને માત આપતા જિલ્લામાં 41 લોકો કોરોના મુક્ત બન્યા છે. આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર નાયકે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધુ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગે તકેદારી રાખી સમયસરની સારવાર હાથ ધરાતા કોરોના પોઝિટિવ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે, જેમાં ગુરુવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાંથી 22 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. એમ અમરી જિલ્લામાં કુલ 41 લોકોએ કોરોનાને માત આપી છે, જેમાં ભિલોડાના 11, મોડાસા તાલુકાના 8, મોડાસા સહિતના 2, મેઘરજના 1 દર્દીઓનો સમાવેશ થાય છે. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી. બોલો. હું લક્ષ્મીબેન ટીંટોઈથી અહીં સાર્વજનિકમાં આવ્યા બાદ મને 2 દિવસ થોડી તકલીફ પડી, પણ પછી મને સારો એવો સહકાર મીડિયાનો, પછી મને સારો એવો સહકાર મને ડોક્ટરોને પણ સારો એવો સહકાર આપ્યો. અભિષેક પરમારે એમને મને સારી એવી સુવિધા આપી, અને બીજા ડોક્ટર મિત સાહેબ છે ડોક્ટર, એમને પણ મને સારો એવો સહકાર આપ્યો. બીજા આજે 2 દિવસથી પહેલા સંતોષ સાહેબ આવ્યા હતા, એમને પણ સારો એવો સહકાર આપ્યો. બીજા અહીં છે કર્મચારીઓ, જે નર્સમાં છે, જે અહીંયા સફાઈ કામદાર છે, બધાને અમને સારો એવો સહકાર આપે છે, અને અમે સ્વસ્થ છીએ, અને અમને કોઈ જાતની કોઈ તકલીફ નથી. સારું એવું જમવાનું પણ સારું એવું મળ્યું છે, અને કોઈ પણ જાતની કોઈ તકલીફ પડી નથી અમને. અરવલ્લી જિલ્લામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ વાત્રા ખાતે તેમજ સાર્વજનિક ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. તેમાં આજે સાર્વજનિક હોસ્પિટલમાંથી 22 દર્દીઓને તેમને ગાઈડલાઇન પ્રમાણે દિવસ પૂરો થતો અને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે. એમને 7 દિવસ સુધી સતત જિલ્લા લેવલથી અને તેમજ તાલુકા લેવલથી ફોલોઅપ લેવામાં આવશે. તેમજ અમારા આરોગ્ય કર્મચારી બી એમના ઘરે મુલાકાત લઈ એને ઘરે આઇસોલેશન લેવા માટે અને શું શું તકેદારી રાખવાની છે એ માટે એમનું ધ્યાન રાખવામાં આવશે. તમામ દર્દીઓને કોઈપણ પ્રકારની એવી તકલીફ પડતી નથી અને પૂરેપૂરી તકેદારી અમારો સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ રાખે છે.